નમસ્કાર હું ચિરાગ 26 માંથી 26 બેઠકો જીતી જઈશું આત્મવિશ્વાસ કેટલાક નેતાઓ પણ આજે ભાજપમાં ભળ્યા છે માહોલ એ પ્રકારનો બનાવાઈ રહ્યો છે કે આ વખતે પણ મોદીની સુનામીમાં કોંગ્રેસ તણાઈ જવાની છે અને ખરેખર કોંગ્રેસ જે રીતે તૂટી રહી છે તે ચોક્કસ ચિંતાનો વિષય છે જ પરંતુ એથી વધુ ચિંતા ભાજપના કાર્યકર્તાઓની પણ કરવી પડે કેમ કે વિપક્ષમાંથી નેતા જે ભાજપમાં આવે છે તેના માનપાન ચોક્કસ પક્ષમાં વધી જતા હોય છે ત્યારે ભાજપમાં આંતરિક ડખો ભવિષ્ય માટે ચિંતા કરાવનારો છે વાત એ પણ છે કે વિપક્ષમાંથી જે કોઈ નેતાઓ સત્તા પક્ષમાં જઈ રહ્યા છે તેમના પોતપોતાના સ્વાર્થ છે કોઈ એવા છે જે પોતે સેટ થવા માંગે છે અને કોઈ એવા છે જે પોતાના સંતાનોને સેટ કરવા ઈચ્છે છે એટલે પેલી વિચારધારા વાળી વાતનો હંમેશા છેદ લુડતો હોય છે ખેર વાસ્તવિકતા એ પ્રકારની છે કે મોદીના નામની સુનામીમાં કોંગ્રેસ તણાઈ રહી છે ત્રણ મોટા નેતાઓ અને વધુ ભાજપમાં પ્રવેશ મેળવ્યો છે જી હા મિશન ટ્વેન્ટી સિક્સ ને પાર પાડવા ભાજપે મરણિયા પ્રયત્નો કરી રહ્યું છે અને વિપક્ષી નેતાઓ સહિત કાર્યકર્તાઓને પોતાની તરફ ખેંચી રહ્યું છે ત્યારે આજે કમલમ ખાતે મહાભરતી એક મોટું અભિયાન જોવા મળ્યું પૂર્વ સાંસદ કક્ષાના રેલવે પ્રધાન તથા પ્રખર આદિવાસી સાથે મધ્ય ગુજરાત સહિત રાજ્યભરના અલગ અલગ પક્ષના કાર્યકર્તાઓ ભૂતકાળમાં પક્ષમાંથી સસ્પેન્ડ કરાયેલા કાર્યકર્તાઓ સહિત દસ હજાર લોકો ભાજપમાં જોડાયા છે ભાજપમાં જોડાયા બાદ ધર્મેન્દ્ર પટેલે કોંગ્રેસ પરિવારવાદનો આરોપ મૂક્યો છે સામે કશું જ નથી કોઈ સંગઠન નથી કોઈ વિઝન નથી કોઈ જે છે નેતા બની બેઠા છે પણ નેતા અને જે કાર્યકર્તા હોય કે કામ હોય એમાં ક્યાંય વિકાસ વિકાસ તો દેખાતો જ નથી પણ જે કઈ રજૂઆતો કરીએ તો પણ એ લોકો એમ જ કે શાંતિથી બેસવાનું

પાર્ટીને સાચવવાને બદલે કોઈ અલગ દિશામાં આગળ વધતો હોય એવું લાગ્યું અને એમાં બધાના મનમાં જે ઉમરામણ થતી હતી કે લોકોના કામ થવા જોઈએ એના માટે મેં રાજકીય ક્ષેત્રમાં આવ્યા છે આ દિન સુધી કોંગ્રેસના આગેવાનો જે રીતે અભિબોલા અભિફોખ એ પ્રકારે જે કામ કર્યું એના કારણે રાજકીય કાર્યકર્તાઓના સામે અનેક પ્રશ્નો

કોંગ્રેસને છોડવાનું અને ભાજપમાં જોડાવાનું મારું પોતાનું એક અંગત મારો ડિસિઝન છે ભાજપમાં જોડાવાનું કારણ એ જ છે કે સંગઠન બહુ મજબૂત છે યુવા વર્ગ અને યુવા ઉર્જાને ભાજપમાં માન આપવામાં આવે છે અને બહુ તાકતથી થી યુવા એનર્જીને બરાબર કામગીરીમાં લઈ શકાય અમે ભાજપમાં મેઈન કારણ એ છે કે મારો વિસ્તાર આદિવાસી જિલ્લો છે ત્યાં અમારા ઘણા બધા વિકાસ કામ અમારી એ છે અને ત્યાં હલ્લો જી જી સંભળાય છે આપ બોલો શંકાભાઈ હલ્લો પ્રોપર સંભળાય છે આપ બોલો ત્યાં હા મારા વિસ્તારમાં હા મારા વિસ્તારમાં હોસ્પિટલ સ્કૂલ કોલેજો યુનિવર્સિટી આમાં અમારા ઘણા આગળ નવા વિકાસના કામો લેવાના છે જે મેં જરા નગરપાલિકા પ્રમુખ હતો ડેરીમાં ડાયરેક્ટર છું એપીએમસીમાં ડાયરેક્ટર છું મારા ડેરી માટે બસો વીસ કરોડનો પ્લાન્ટ બોડેલી જિલ્લામાં સરકાર શ્રીએ મંજૂર કર્યો જે મારા નગરપાલિકામાં એસી કરોડની ગ્રાન્ટ આપી હતી તો આ બધું જોઈને અમે વિકાસની ધારા જોઈને અમે અમારો વિસ્તારનો વિકાસ કરવા માટે અમે આમાં ભાજપમાં જોડાયા છીએ પણ સંગ્રામભાઈ તમે જાતે કીધું કે સરકારે આટલી બધી રકમ ફાળવી આપી છે તમે કોંગ્રેસમાં હતા તોય રકમ ફાળવી આપી હતી ને એટલે વિકાસના કામ તો થતા હતા જ એમાં એવું છે કે યુથ કોંગ્રેસમાં જ્યારે હું કામગીરી કરી અને અત્યારે હાલની જે પરિસ્થિતિ હું જોઉં છું તો સંગઠન જે હોવું જોઈએ કોંગ્રેસ પાર્ટીમાં

પ્રભારી શ્રી અને અમે રજૂઆત કરી હતી કે અમારા વિધાનસભા પછી તાલુકા જિલ્લાના સંગઠનોમાં સુધારો કરવાનો યુવા ઉર્જા શિક્ષિત યુવા શિક્ષિત મહિલા સમજદાર મહેનતુ હાર્ડ વર્કર જે કાર્યકર આ દિવસ મહેનત કરે છે એવા કાર્યકરોને આગળ મદદ કરવી જોઈએ એવા એવા લોકોનું મોરલ જો ડાઉન થતું હોય તો પછી આપણે પછી મેં કીધું એવા ડાયવર્સ આપણે થઈ જઈએ પણ તમારા ફાધર સૌથી મોટું ઉદાહરણ છે કે કોંગ્રેસમાં રહીને પણ એ મંત્રી સુધી પહોંચ્યા હતા હા બરાબર વાત છે મારા પિતાશ્રી મંત્રી સ્થિત પહોંચ્યા પાર્ટીમાં માં મેં કામ કર્યું પણ વિધાનસભા જે સમય પછી એ સમયથી હું અનેક વાર અમને કીધું કે ભાઈ આ જગ્યા વિકનેસ છે આ ચેનિસ લાવવા પડશે આટવા કરવું પડશે એક વર્ષ થઈ પછી મેં નક્કી કર્યું કે મેં કીધું હવે આ કોઈ આપણને રિસ્પોન્સ મળતો નથી અને આ બાજુ અમે જે વિકાસની રજૂઆત કરી હતી એ પણ વિકાસ રજૂઆત સરકાર કામ લીધા બેઆડીસી ચોટાવતી પૂર્વ છે કે અમારા હોસ્પિટલ છે કે નવી કોલેજ છે નવી યુનિવર્સિટીનો વિચાર છે એમ્સ હોસ્પિટલ લાવવાનો વિચાર છે એના માટે બી લોકો રજામંદી આપે છે ઓકે સંગ્રામભાઈ હવે હવે સવાલ એ વાતનો કે તમે ભાજપમાં આજે ભળી ગયા છો તો કોઈ ચોક્કસ લાલચ છે ચોક્કસ સ્વાર્થ છે ચોક્કસ માંગો તમારી પૂરી થવાની છે કયા પ્રકારનું સેટિંગ થયું છે આમાં સેટિંગ તો કોઈ છે નહીં અને કોઈ ડીલ નથી ખાલી વાત એક જ કે વિકાસની વાત છે મારા વિસ્તારના અમારે

આખું છે ને છોટાઉદેપુર પાવી જેતપુર નારાયણ રાઠવા અને મોહનસિંહ રાઠવા પરિવાર જે છે એ ત્રણ પરિવારનો કબીલાવાદ અને પરિવારવાદ પર આધારિત છે હવે તમે એવું કહો છો કે આદિવાસી વિસ્તારનો વિકાસ નથી થતો તો તમે ભારતીય જનતા પાર્ટીને એક પ્રકારની ગાલી પ્રદાન કરી રહ્યા છો કારણ કે છેલ્લા ત્રીસ વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન છે

તમે પોતે ટિકિટ લેવા માટે કોઈ પ્રકારનું કમિટમેન્ટ કર્યું હોય એ કેવા માંગી શકું હા એ કેવા કશું માંગે છે બોલવા માંગે છે સંક્રમે બોલો આપ હું આપને કહું હું આપને કહું હું નગરપાલિકા પ્રમુખ રહ્યો છું એપીએમસી માં ડાયરેક્ટર બરોડા ડેરી માં ડાયરેક્ટર જી અને હું સંગઠન ને સાથ રાખીને કામ કરવાનો માનસ છું જે મેં રજૂઆત નગરપાલિકા પ્રમુખ તરીકે કરી આપ વિચારી શકો છો ગુજરાત સ્થાપના દિવસ મારા છોટા ઉદેપુર નગરપાલિકા

છતાં નહીં તું કાર્યકર નું માન નહીં જડવાતું એટલે પછી અમે પાર્ટી છોડવાનો નિર્ણય કરોઉટ વિધાઉટ વિધાઉટ એની કે ભાઈ મને કશું આપશે કોઈ પદ આપશે ને એમપી એમ એલ લડીશું એના માટે જો એવું નહીં

અને नर्मदा નું પાણી અમારા વિસ્તારના લોકોને મળે અને કસ્ટ સર્ટિફિકેટો જે ઇશ્યુ થાય છે મદદ તેમને મળે ઈઝીલી થાય હળવું થાય તો આજે ત્યાં છોકરાઓ કેળા છોકરા ડીબાય ડીએસપી બની શકે તો આ મોહનભાઈ રાઠવાની કોલેજ છે કે નહીં ત્યાં પાવીજયપુર માં મોહનભાઈ રાઠવાની કોલેજ છે ને કોની કોલેજ છે મોહનસિંહ રાઠવાની બીએ કોલેજ છે બીએ નર્સિંગ કોલેજ છે જી અને તમારી કેટલી છે તમારી કેટલા આપ સંસ્થાવાઓ છે મારી લો કોલેજ છે ને 12 आश्रम શાળા છે ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમ મેં હમણાં સ્ટાર્ટ કરી છે તો માય ડિયર તમારી તો પોતાની સ્કૂલો છે તમારી તો પોતાની જ કોલેજો છે કેટલી બધી આશ્રમ શાળાઓ છે ઘણી બધી સંસ્થાઓ છે તમે ચલાવો છો તોય તમને એવું લાગે છે કે વિકાસ નથી થતો મોહનસિંહ રાઠવા તો ચીમનભાઈ પટેલને ચૂંટણીમાં હરાવીને ત્યાં મિનિસ્ટર બન્યા હતા વન મંત્રી રહ્યા હતા એમની પાસે કેટલો મજબૂત પોર્ટફોલિયો હતો છતાં પણ એમના વિસ્તારમાં વિકાસ ના થયો મોનસીભાઈ તો પોતાની કોલેજ પાવીજેતપુર માં ચાલુ કરી નવ વખત એ વિધાનસભા વિકાસ ના થયો તમારો વાક કહેવાય તમારો વાક કહેવાય કે કોંગ્રેસનો વાક કહેવાય કે ભાજપનો તમારા પિતા તો રેલવે મિનિસ્ટર હતા તમારા પિતા તો સંસદ સભ્ય હજુ રાજ્યસભામાં પણ છેલ્લે બન્યા જ્યારે ગુજરાતમાં ભાજપને માત્ર બે જ ભાજપ સામે કોંગ્રેસને માત્ર બે જ રાજ્યસભાની સીટ હતી એમાં એક તમારા પિતાશ્રીને એક અમી બેનને આપી હતી બિલકુલ સંગ્રામભાઈ હા હું આપને કહું કે

પાર્ટી હાઈકમાન્ડ જે નક્કી કરે તે પણ હું સો ટકા મહેનત કરીને આગળ દોડીશ હું આપને કહું હું હું કોંગ્રેસમાં હું તમને નામ આપું છું છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ધીરેનભાઈ તિવારી છે છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ધીરેનભાઈ તિવારી છે એમને મેં અનેકો વખત મેં કીધું કે ભાઈ તરી સંગઠનમાં ફેરફાર કરો કશું જ મુવમેન્ટ નહીં કર્યું કાર્યકરોનો મોરલ બિલકુલ તૂટી તૂટતું ગયું બિલકુલ

જે કોંગ્રેસનો જે પ્રભાવિક ક્ષેત્ર રહ્યો છે એ અંબાજીથી લઈને ઉમર ગામ સુધીનો જે આખો એરિયા જે છે તે ખાસ કરીને સંગ્રામસિંહ મારી વાતને પુષ્ટિ કરશે કે એ જે છોટા ઉદેપુરનો મત વિસ્તાર જે છે એ એક જમાનામાં કોંગ્રેસનો ગઢ મનાતો હતો છોટા ઉદેપુરમાંથી કોંગ્રેસ છોટા ઉદેપુર દાહોદ ગોધરા પંચમહાલ આ બધા વિસ્તાર એવા હતા કે જ્યાં બ્લાઇન્ડલી કોંગ્રેસની બેઠકો આવતી હતી ને ઇન્દિરા ગાંધી જ્યારે વડાપ્રધાન હતા તો મને યાદ છે કે રંગપુરના હરિવલ્લભ પરીખના આશ્રમમાંથી સૌથી પહેલી પબ્લિક મિટિંગ જે છે ત્યાં થતી હતી અને નારાયણ રાઠવા અને આપણા ભાઈ મોહનસિંહ રાઠવા આ બધા જે છે એ ત્યાં આશ્રમથી જ ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરતા હતા એટલે આ લોકોએ બેસિકલી ત્યાં પાયાનું કામ સારું કર્યું પણ કોંગ્રેસ પાર્ટીમાં અત્યારે જે સંકલનનો અભાવ છે નેતાગીરી જે છે એ પાયાના કાર્યકર્તાઓ સાથે વાત જ નથી કરતી અને બીજું કંઈક રોકવાનો પ્રયાસ પણ નથી કરતી હું કોંગ્રેસના નેતા તરીકે જો પૂછીએ પૂછીએ કે જો કે રોકવાની કોશિશ કરે હા પૂછી લે રોકવાનો પ્રયત્ન કર્યો કે ન કર્યો મને મને રોકવા માટે કોલ કોલ બેચાર આવ્યા હતા જી કોનો કોલ આવ્યા હતા અને શું કહ્યું તમે ચાવડા સાહેબ ઉષા નાયડુ મેડમનો કોલ આવ્યો મારા પર જી મેં એમની મેડમ ને પણ અને અમિત ચાવડા સાહેબ ને પણ રજૂઆત કરી કે મેં મારા તાલુકાના સંગઠનમાં ફેરફાર કરવા કીધા છે તમારે સેના મજબૂત હશે તો તમારી લડાઈ લડાશે એના માટે મેં લગભગ દસ થી બાર નામો આપ્યા હતા કે આ જગ્યાએ ફેરફાર કરીને કામગીરી થઈ જોઈએ પછી મને વરસ થઈ જવાયું એટલે પછી મેં એવું કીધું કે અમારી કોઈ ગણના થતી નહીં અવગણના થતી એવું લાગી રહ્યું છે એટલે પછી અમે સ્વચ્છાએ ભાજપના સંગઠનમાં જોડાવ નક્કી કર્યું એક સવાલ ચૈતર વસાવા મુદ્દે મારે પૂછવો છે કે જે રીતે ચૈતર વસાવા મુમતાઝ અને ફૈઝલ આખું કોકડું ગું છે અત્યારે પણ એ વિશે આપની શું પ્રતિક્રિયા છે ભાજપમાં ભળ્યા પછી આદિવાસી વોટ બેંક હું આપને કહું હા કોંગ્રેસ કોંગ્રેસ વિધાનસભામાં આમ આદમી પાર્ટીએ વોટ તોડ્યા કોંગ્રેસના ટ્રાઈબલ ગણતરી મારો કોંગ્રેસના જે વોટ તૂટ્યા એ આમ આદમી પાર્ટીએ વોટ તોડ્યા કોંગ્રેસ પાર્ટી હારી પાર્ટીને કોંગ્રેસનો વોટ વેયા કરો તો એના પ્લસ મત થઈ જે વ્યક્તિએ કોંગ્રેસ પાર્ટી આખી ઊભી કરી જે પરિવાર આખી ઊભી કરી આજે એમના અહેમદ પટેલ સાહેબનું એક નેતૃત્વ હતું આજે એમના દીકરાને ટિકિટ માટે વલખા મારવા પડે અને પેલી બાજુ

કે છોટા ઉદયપુરની બેઠક જે છે આદિવાસી મત વિસ્તાર છે અને એ શેડ્યુલ ટ્રાઇબ માટે રિઝર્વ છે તો મોહનફીર આઠવાને ટિકિટ મળશે કે નારાયણભાઈ રાઠવાને ટિકિટ મળશે કોને ટિકિટ મળશે લોકસભાની કે તમે લડવા માંગો છો યુવા ચહેરા તરીકે હું આપને કહું મે ભાજપની કાર્યક્ષલી જોઈ છે હમણા એમાં જ્યારે ઇલેક્શન થતું હોય છે તો કમળ સિમ્બોલ હોય છે કમળ લડે છે ઇલેક્શન બીજું એ લોકોનું સંગઠન બેસ બહુ મજબૂત છે હાલમાં જોઈ રહ્યો છું ત્યાં એક જ ઇશારો અને કામગીરી લોકો કામે લાગી જાય છે કરતા વધારે નેતા કોંગ્રેસ માંથી ભાજપ જોડાઈ ગયા છતાં બી લોકો જીતાડ્યા જીતાડ્યા કે નહીં જીતાડ્યા બિલકુલ એનો મતલબ સંગઠન પર પકડ સારી છે ભાજપ કોંગ્રેસ ની અંદર સંગઠન નબળું થતું છે તમામ વાતચીત વાતચીત બદલ ટૂંકમાં જોવું રહેશે કે આગામી દિવસોમાં ભરતી મેળવો કેટલો યથાવત રહેશે અને જે વિપક્ષ નું જે રકાશ થઈ રહ્યું છે લોકસભા ઇલેક્શન પહેલા એ કેટલો યથાવત રહેશે નાનકડા બ્રેક